કાપડ વિશે સમજ મેળવીશું અહીંયા કાપડમાં આપણે વિવિધતા જોઈએ છે આપણે સુતરાવ ટેરિકોટોન નાયલોન પોલિસ્ટર જે કાપડ વિશે જાણીએ છીએ તો એ કપડાં કેવી રીતે બને છે ક્યાં એનું ઉત્પાદન થાય છે એ વિશે આ પાઠમાં વાત કરી છે આપણને સૌને ખબર છે કે ઊન ઊન ઘેટામાંથી મળે છે જે પ્રાણીજન્ય એક રેશાનો પદાર્થ છે ઊનમાંથી આપણે સ્વેટર મફલર શાલ વગેરે બનાવી શકીએ છીએ તો આ એક કુદરતી રેશા છે જે પ્રાણી પેદાશ છે એવી રીતે અહીંયા આપણે કાપડ માટે વપરાતા રેસાના બે પ્રકાર જોવાના છે એક કુદરતી રેસા અને બીજું સિન્થેટિક રેસાઓ કુદરતી રેસાના બે પ્રકાર આપણે જોઈશું જેમાં પ્રાણીજન્ય રેસા તેમાં આપણે પ્રાણીજન્ય રેસામાં આપણે રેશમ આપણને ખબર છે કે રેશમ રેશમના કીડા ઉત્પન્ન કરે છે જેને સિલ્ક કહેવાય છે સાડીમાં રેશમની સાડી ખૂબ સરસ હોય છે એટલે એ પ્રાણી પેદાશ છે અને બીજું ઊનના રેસા જે આપણને ઘેંટું ઊન આપે છે એ પણ એક પ્રાણીજન્ય રેશા છે બીજી એવી રીતે વનસ્પતિ રેસા જેમાં કપાસ અને શણ આપણે કોથળો જોઈએ છે ને કોથળો ભરવા માટે વપરાય છે વસ્તુ ભરવા માટે વપરાય છે અને બીજું કપાસ આપણે દીવા માટે રૂ જે વાપરીએ છે એક જાતનું કપાસ છે એ કપાસ પણ વનસ્પતિ રેશા છે અને ત્યાર પછી એનો બીજો પ્રકાર જોઈએ સિન્થેટિક રેસા એ માનવી બનાવે છે એટલે માનવ રાસાયણિક પ્રક્રિયા કરીને જે રેસા બનાવે છે એને સિન્થેટિક રેસા કહેવાય છે દાખલા તરીકે નાઇલોન ટેડલિન પોલિએસ્ટર એક્રેલિક એ બધા સિન્થેટિક રેસા છે તો આજે આપણે આ પાઠમાં આ રેસાઓ વિશે માહિતી મેળવીશું તો ચાલો આપણે પાઠની શરૂઆત કરીએ પહેલી પહેલી અને બુજો તેમની શાળાની વિજ્ઞાની વિ સ્પર્ધામાં પ્રથમ ઇનામ જીત્યા તેઓ ખૂબ જ ખુશ થયા તથા ઇનામની રકમમાંથી તેમણે તેમના માતા પિતા માટે કાપડ ખરીદવાનું વિચાર્યું જ્યારે તેમને કાપડના મટીરિયલમાં ખૂબ જ વિવિધતા જોઈ ત્યારે તેઓ ગૂંચવાઈ ગયા આંકુથી તેર પોઈન્ટ એકમાં દુકાનદારે સમજાવ્યું કે કેટલાક કપડાં કે તેનું કાપડ સુતરાવ હતું તો કેટલું સિન્થેટિક હતું એટલે એને બીજે શું કહેવાય છે સનસ્લેટિક તેની પાસે ઊનના મફલર અને સ્વેટર પણ હતા ત્યાંથી ઘણી રેશમની સાડીઓ પણ હતી પહેલી વખત પહેલી અને બીજો ખૂબ જ રોમાંચિત હતા તેઓને વિવિધ કાપડને સ્પર્શી અનુભવ્યું અને તેમણે ઊનનું મફલર તથા સુતરાવ સાડી ખરીદી અહીંયા બે મિત્રની વાત કહે છે કે પહેલેની બીજો શાળાના વિજ્ઞાનની હરીફામાં પ્રથમ આવ્યા હતા તેમને ઇનામ મળ્યું હતું તેથી તે ઇનામની રકમમાંથી તેમના મમ્મી પપ્પા માટે કપડાં લેવાનું વિચાર્યું કપડાની દુકાનમાં જાય છે ત્યારે તો કપડાંની દુકાનમાં ઘણા બધા કપડાં હોય છે તો કેટલાક કપડાંઓ સુતરાઉ હતા કેટલાક સિન્થેટિક હતા તો એમને શું લેવું એ વિચારમાં પડી ગયા પછી એમને જોયું કે એમને ઊંડના મફલર અને સ્વેટર પણ જોયા રેશમની સાડી પણ જોઈ એમને દુકાનમાં જો કે કાપડમાં ઘણી બધી વિવિધતા હતી તમે પણ કદી કપડાં ખરીદવા જાઓ તો તમે જોશો કપડાંના રંગ ડિઝાઇન ખૂબ અલગ અલગ હોય છે અને કાપડની વિવિધતા પણ ખૂબ જ હોય છે અહીંયા એ લોકો પણ ખૂબ રોમાંચિત ખૂબ આનંદ અનુભવ્યો કે તેમને કપડાંને સ્પર્શ કર્યા તમને કપડું પકડવું તો ખ્યાલ આવે કે કયું કપડું નરમ છે કયું ખરબચરું લાગે કયું કોટન કપડું એટલે સુતરાઉ કાપડ કયું છે એ એમને અનુભવ્યું અને એમને તેમને અંતે ખરીદીમાં ઊંડું મફત અને સુતરાઉ સારી ખરીદી જો વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા પાઠ્યપુસ્તકના પાન નંબર અઢાર ઉપર એક કાપડની દુકાન બતાવી છે તેમના વિવિધ પ્રકારના કાપડો બતાવ્યા છે તમે પણ કોઈ દિવસ કોઈ કાપડની ખરીદી કરવા ગયા હશો તો તમે પણ ત્યાં અલગ અલગ પ્રકારના કાપડ જોયા હશે હવે પાઠમાં આપણે આગળ જોઈએ કપડાંની દુકાનમાં તેમની મુલાકાત બાદ પહેલી વખત પહેલી અને બુજો તેમ પોતાની આસપાસમાં રહેલા વિવિધ પ્રકારના કાપડની નોંધ લેવાનું શરૂ કર્યું તેમણે જાણ્યું કે ચાદર ઓછાડ એટલે ધાબડા પડદા ટેબલ ક્લોથ ટુવાલ અને પોતા જુદા જુદા કાપડના હોય છે તમારે સ્કૂલ બેગ અને બારદાન પણ કોઈપણ પ્રકારના કાપડમાંથી બને છે આ કાપડને તમે ઊન રેશમી કે સિન્થેટિક તરીકે ઓળખવા પ્રયાસ કર્યો શું તમે પણ કાપડ ઓળખી શકો છો જો આપણા ઘરમાં પણ ચાદરનું કાપડ તમે જોઈશો એ અલગ હશે આપણે ઓળવાનું ધાબડો એનું પણ કપડું અલગ પડદાના કપડાં પણ અલગ પછી ટેબલ ક્લોથ ટુવાલ ટુવાલ પણ આપણો અલગ કાપડનો હોય છે અને પોતા આપણે જે શર્ટ પહેરીએ ટી શર્ટ પહેરીએ એનું કાપડ પણ અલગ અલગ હોય છે એટલે એ બધા સ્કૂલ એ કપડાના પ્રકાર અલગ અલગ હતા એમને કાપડને તમને એટલે કાપડના પ્રકાર કીધા છે કે સુતરાઉ કાપડ ઊન કાપડ રેશમી અને સિન્થેટિક કાપડ એ આપણે અહીંયા ઓળખ કરી છે એટલે તમે પણ કોઈ કાપડને ઓળખો છો એવું તમને અહીંયા પૂછ્યું છે અહીંયા ત્રણ પોઈન્ટ એકમાં કાપડમાં વિવિધતા તમને બતાવી છે અહીંયા પ્રવૃત્તિ આપી છે અહીંયા એક તમને નજીકની દરજીની દુકાનમાં ગયા છે તેમને કપડાં સીવતા વધ્યો જે કપડું હોય તેને એને પકડ્યો છે એટલે એ ટુકડાના એટલે એ ટુકડો કેવો છે તેનો અનુભવ કર્યો છે એટલે દરજીની મદદથી તે ટુકડાને સુતરાવો રેશમી કે સિન્થેટિક એવું નામ આપવાનું છે તમને પ્રવૃત્તિ લાગશે એટલે એમને નવાય લાગે છે કે અલગ અલગ કાપડ શેમાંથી બન્યું હશે જ્યારે તમે કોઈ કાપડને જો ત્યારે તે સરંગ ટુકડા જેવું હોય છે હવે તેને નજીકથી જુઓ તમે શું નોંધ્યું આકૃતિ ત્રણ પોઈન્ટ બેમાં જોવાનું છે એટલે જો આપણે જ્યારે પણ કપડાં લેવા છે તો કપડાં આખા ટાંકામાંથી આપણને જેટલું માપવી એટલું આપણને દુકાનદાર માપ કાપીને આપણે આપે છે તો એ કહે છે કે અલગ અલગ કાપડ અલગ 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 હોય છે એ સરંગ લાંબુ જ હોય છે ટુકડા હોતા નથી આપણે એમ કહીએ એ પ્રમાણેથી આપણને માપીને આપે છે તો જો તમને પ્રવૃત્તિમાં કીધું છે કે પ્રવૃત્તિ એકમાં નામ આપેલા કાપડમાંથી સુતરાવું કાપડ પસંદ કરો હવે તેમાંથી એક છેડાને એક છેડાથી કોઈ છેડો દેખતા દોરા કે તાંતળાથી ખેંચીને કાઢો એટલે જો આપણી પાસે કોઈ કાપડ હોય એનો એક તાંતળો આપણે ખેંચીએ તે ખેંચાશે જો તમે ત્રણ પોઈન્ટ ત્રણમાં પ્રવૃત્તિ આપી છે કે કાપડમાંથી એક દોરો ખેંચીએ તો એનો રેસો આપણને નીકળેલો દેખાશે આપણને ખેંચાય તો દેખાશે તો ત્યાં જો કોઈ છૂટો દોરો કે તાંતળો ન દેખાય તો પીન કે સોયની મદદથી હળવેથી ખેંચો આપણે જોઈએ છીએ કે દોરાઓના એક સાથે ગોઠવણું કરવાથી કાપડ બને છે આ દોરા સાના બનેલા હોય છે એટલે કહે છે કે આપણે કોઈ એક કપડામાંથી રેસો ખેંચીએ તો એ ખેંચાઈ જશે જો ન ખેંચાય તો પીન અને તાંકડીથી આપણે એને ખેંચી શકીએ છીએ સોયની મદદથી એટલે કહેવા માંગે છે કે એક સાથે દોરાઓની ગોથણો હોય એટલે એને મદદથી આપણે ગોઠણ કરવાથી કાપડ બને છે ત્રણ પોઈન્ટ બેમાં રેસા પ્રવૃત્તિ આપી છે સૂત્ર કાપડમાંથી એક તાંતડો બહાર કાઢો આ તાંતળાના ટુકડાને ટેબલમાં મૂકો હવે તાંતડાના એક છેડાને તમારા અંગૂઠા વડે દબાવો આકુથી ત્રણ પોઈન્ટ ચાર જુઓ તમે એ દોરાનું પાતળા તાંતળામાં વિભાજન થાય છે આ દોરો આપણે ખેંચ્યો જે એકદમ પાતળો હશે અને અહીંયા તમે જોશો તો એનો આ રેસાવાળો ભાગ બીજા જે તાંતળા દેખાશે એ એ દોરાના બીજા તાત પાતળા તાતરા દેખાશે જોડે તમે ત્રણ પોઈન્ટ પાંચની આકૃતિ આપી છે કે આ પાત્રા તાતળામાંનું વિભાજીત દોરો છે એક દોરાને સાથે અને સાથે અસંખ્ય દોરાઓની ગોઠવણી દેખાશે હવે આકૃતિ ત્રણ પોઈન્ટ ચારમાં તમને કીધું છે દર્શાવ્યા પ્રમાણે તાંતળાના બીજા છેડા સુધી તમારા નખ ઘસો શું તમે જોયું એ જોયું છે કે આ બીજા છેડે તાત તાતળો પાતળા તાતળામાં વેચાઈ જાય છે તમને આકૃતિ ત્રણ પોઈન્ટ પાંચમાં બતાવ્યું છે કે આ એક પાત્ર દોડો આપણે સૂતરા આપણામાંથી ખેંચીએ તો તમે એની ગોઠવણ અહીંયા દેખાશે કે એ ટુકડાઓ જે છે એના વિવિધ તાંતણા આપણે એને જે રૂસા કહીએ ને તે પ્રમાણમાં તે આપણને અલગ અલગ દેખાશે એટલે એક તાંતડામાંથી એનું વિભાજન થશે એક ઉદાહરણ આપ્યું છે કે આપણે જ્યારે સોયમાં દૂરો પર આવે ત્યારે આપણને એવું કંઈક લાગતું હશે કે ઘણીવાર દોરાનો છેડો થોડા પાતળા તાંતડામાં વિભાજીત થઈ જાય છે જેને લીધે દોરાનું સોયના કાણામાં પાસા થવું મુશ્કેલ દેખાય છે પાતળા તાતળા જે આપણને દેખાય છે તે હજુ પણ પાતળા તાંતળાના બનેલા હોય છે જેને આપણે શું કહીએ છીએ રેસા આપણે અમુક વખત જોઈએ કે આપણા કપડાં ઉપર અમુક સમય રેસા ઉપસી આવે છે શર્ટને એવું કંઈક હોય તો સફેદ કલરના એક રેસા ઉપર આપણા કપડાં ઉપર દેખાય છે જે ખૂબ બારીક પાતળા હોય છે એ તાંતળાના બનેલા હોય છે એટલે તેને આપણે રેસા કહીએ છીએ કાપડ તાતળામાંથી બને છે અને તાંતળા રેસામાંથી બને છે આ રેસા ક્યાંથી આવ્યા હવે વાત કરી છે શેમાંથી બને છે તાંતડામાંથી અને તાંતા રેસામાંથી બને છે તો રેસા કેવી રીતે આવે છે અને ક્યાંથી આવે છે એની સમજ આપી છે સૂતર સણ રેશમ અને ઊન જેવા કેટલાક રેસાઓ વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મેળવવામાં આવે છે તેને કુદરતી રેસા કહે છે તમને વ્યાખ્યા આપી છે તે યાદ રાખવાનું છે કે વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મેળવવામાં આવે છે તે રેસાને કુદરત કુદરતી રેશા કહેવામાં આવે છે દાખલા તરીકે એનું ઉદાહરણ છે સૂતર ક્ષણ રેશમ ઊન એ કુદરતી રેશા છે એટલે વનસ્પતિ અને પ્રાણીમાંથી જે રેસા મેળવવામાં આવે છે તેને કુદરતી રેશા કહેવામાં આવે છે સૂતર અને સણ એ વનસ્પતિમાંથી મળતા રેશાનું ઉદાહરણ છે એટલે સૂતર અને સણ સૂતરનો જે કે કાપડ આવે એ વનસ્પતિમાંથી મળે છે અને સણ પણ તમે તમારા ઘરમાં આવો કોથળો જોયો હશે જે ક્ષણમાંથી બનેલો હોય છે આપણે પહેલાં અનાજ આમાં આવતું હતું હવે પ્લાસ્ટિકની બેગમાં આવે છે પણ આ આપણું ક્ષણનું ઉદાહરણ છે આ કોથળો જે ક્ષણમાંથી બને છે એ વનસ્પતિ રેશા છે ઊન અને રેશમ એ પ્રાણીમાંથી મળતા રેશા છે એટલે યાદ રાખવાનું ઊન અને રેશમ એ પ્રાણી પ્રાણીમાંથી મળે છે ઘેટા અને બકરીની રૂવાટીમાંથી ઊન મેળવવામાં આવે છે તે સસલા યાક અને ઊંટના વાળમાંથી પણ મેળવાય છે રેશમના કીડાના કોસેટોમાંથી રેશમના રેશમના રેસા મેળવવામાં આવે છે એટલે જો પ્રાણીજન્ય રેશામાં ઊનનો ઉપયોગ થાય છે અને એ રેસા રેશમના કીડામાંથી એ પ્રાણીજન્ય રેસા છે એમાં એ રીતે આપણે ઘેટા અને બકરાની રૂચિ રૂમટી છે એમાંથી આપણને ઊન મેળવવામાં આવે છે એ રીતે સસલા અને યાક તમે સસલાના પણ સફેદ પરમાં ઠીક આપણને એના વાળમાંથી પણ રેસા મળે છે એવી રીતે યાક અને ઊંટના વાળમાંથી પણ આપણને રેસા મળે છે અને રેશમના કીડામાંથી કોશટોમાંથી રેશમના રેસા મેળવવામાં આવે છે આ પ્રાણી છે હજારો વર્ષો સુધી કાપડ બનાવવા માટે ફક્ત કુદરતી રેસા જ ઉપલબ્ધ હતા એટલે સૌથી પહેલાં કાપડ જે બનતા હતા તે કુદરતી રેસામાંથી જેટલા વનસ્પતિમાંથી અને પ્રાણીમાંથી જે રેસા બનતા હતા તે છેલ્લા સો વર્ષથી વનસ્પતિ કે પ્રાણીમાંથી ન મળતા હોય તેવા રાસાયણિક પદાર્થોમાંથી પણ રેસા બનાવવામાં આવે છે આવા રેસાને સિન્થેટિક રેસા કહે છે એટલે એ કહે છે કે વનસ્પતિ અને પ્રાણી સૂટમાંથી રેસા ન મળતા રાસાયણિક પદ્ધતિ એટલે માનવ બનાવે છે તે રેસાને સિન્થેટિક રેસા કહેવામાં આવે છે આ વ્યાખ્યા પણ તમારે યાદ રાખવાની છે સિન્થેટિક રેસાના નામ કયા કયા છે એનું ઉદાહરણ તમને પૂછાય કે સિન્થેટિક રેસાના ઉદાહરણ આપો તો પોલિએસ્ટર નાઇલોન અને એક્રેલિક તમને એવું કહે સિન્થેતિક રેસાના ત્રણ ત્રણ નામ જણાવો તો પોલિએસ્ટર નાયલોન અને એક્રેલિક એ સિન્થેટિક રેસાના ઉદાહરણ છે હવે તમને અહીંયા કીધું છે કેટલાક વનસ્પતિ રેસા અહીંયા આપણને કપાસની વાત કરીએ છીએ આપણે ભગવાનના દીયાબત્તી કરે ત્યારે કપાસની તે કપાસ એટલે રૂની વાત બનાવીએ છીએ ને એ રૂ જે છે એ કપાસ છે અને રૂનો ઉપયોગ શું થાય છે બીજો રજાઈ ગોદળા ઉંસેકા બનાવવા માટે પણ આપણે રૂનો ઉપયોગ કરીએ છીએ તમે રૂ જોયું હશે તો વિદ્યાર્થી મિત્રો આ રૂ આપ સૌએ પણ જોયું હશે જે આપણે ઘરમાં દીવા તરીકે વાટ બનાવવા માટે એનો ઉપયોગ કરીએ છીએ અને આગળ કીધું કે ગોધરા રજામાં પણ ઉપયોગી થાય છે એટલે કીધું છે કે આ રૂટ આપણે ખેંચીએ જો અને આપણે ખેંચતા જઈશું આ પ્રમાણે તો એના તાંતળામાં એનું વિભાજન થશે અલગ અલગ રીતે એના તાંતળા તમે જોઈ શકો છો જો એકદમ નાના નાના બારીક એના તાંતળા આપણે હાથ વળીને ખેંચીએ તો એના વિવિધ તાંતળામાં રૂપાંતર થાય છે એ તમે જોશો તો એના અલગ અલગ તાંતળા આ પ્રમાણે તમે એને જોઈ શકશો એટલે એને જ્યારે આપણે ખેંચીએ શેરૂને ત્યારે તેના છેડા તરફ જુઓ એ તમને જે દેખાય છે નાના નાના પાતળા એ કપાસના રેસા છે હવે આપણે જોઈએ કે એ ઋતુ આવે છે ક્યાંથી તો કપાસને ક્યાં ઉગાડવામાં આવે ખેતરમાં ઉપા ઉગાડવામાં આવે છે અને એના માટે કેવી જમીનની જરૂર પડે છે તો કપાસના છોડ માટે સામાન્ય રીતે કાળી જમીન ગરમ હવા આબોહવાવાળી જગ્યામાં તેને ઉગાડવામાં આવે છે તમને કે ટૂંકા પ્રશ્ન પૂછાય કે કપાસનો છોડ ઉગાડવા માટે કેવી જગ્યાની જરૂર પડે છે તો કપાસનો છોડ ઉગાડવા માટે એની જમીન કેવી હોવી જોઈએ કાળી જમીન હોવી જોઈએ અને આબોહવા ગરમ હોવી જોઈએ એટલે આબોહવા ગરમ એટલે તેનું વાતાવરણ થોડું ગરમ હોવું જોઈએ ત્યાં કપાસની ખેતી કરવામાં આવે છે તો કપાસના કેટલા રાજ્યના નામ છે એ આપણે પછી જોઈએ એટલે કહે છે કે અમુક આપણા દેશના કેટલા રાજ્યોના નામ તમે કપાસ જ્યાં ઉકે છે એ તમે કહી શકો છો તો આપણે એના પછી કહીએ તમને હું તમને જણાવું છું પહેલાં આપણે આગળ જોઈએ જ્યાં કપાસ ઉગાડવામાં આવતો હોય ત્યાં કપાસના ફળ એટલે જીવડા જેવા લગભગ લીંબુ કદના હોય છે એટલે કહે છે કે કપાસનો છોડ જ્યાં કપાસનો છોડ છે ત્યાંના ફળ જીવડા જેવા એટલે લીંબુના કદના હોય છે એ પરિપક્વ થયા બાદ જીવડા ફાટે છે અને કપાસના રેસાથી ઢંકાયેલા બીજ દેખાય છે ચૂંટવા માટે તૈયાર હોય છે જો વાંકુથી ત્રણ પોઈન્ટ છમાં તમને કપાસના છોડનું ખેતર બતાવ્યું છે આવી રીતે એ જીવડા જેવા જે ફળ હોય છે એની ઉપર આ પ્રમાણે સફા સફેદ રંગનો તમને કપાસ ઉગેલો દેખાય છે એટલે તે હવે આ વિસ્તાર આપણને કેવો લાગે છે બરફ જેવો છવાયેલો દેખાય છે ચારે બાજુ રૂ રૂ હોય એટલે આપણને બધો વિસ્તાર આપણને બરફથી છવાયેલો હોય એવો દેખાય છે આ જીવડામાંથી સામાન્ય રીતે રૂ વડે રૂ હાથ વડે જ કાઢવામાં આવે છે ત્યારબાદ પિંજર દ્વારા રૂને બીજથી અલગ કરવામાં આવે છે આ રીતને ઋને પૂંજવું એવું કહે છે એટલે કપાસમાંથી બીજ દૂર કરવાની પ્રક્રિયા જે કરવામાં આવે છે એને પીંજવું કહેવામાં આવે છે પહેલાંના જમાનામાં ઋને હાથ વડે પીંજવામાં આવતું હતું હવે આકૃતિ ત્રણ પણ સાઈટમાં તમે જોઈ શકો તો પીંજવા માટેનું યંત્ર પણ વપરાય છે જુઓ આ પ્રમાણે કે ઋને પીંજવા માટે એક ખાસ પ્રકારનું યંત્ર આવે છે તમે જ્યારે પહેલાં ગાડલા ભરવાવાળું ગાડલા બનાવવામાં આવે છે ત્યારે કેવું યંત્ર લઈને આવે છે કે જે અવાજ એમાં રૂ નાખીને રૂને પીંજી નાખે છે પછી આપણા ગોઠરા અને ટકિયા ભરે છે એ રીતે અહીંયા પણ રૂને પીંજવામાં આવે છે આપણે વાત કરીએથી કે આપણા ગુજરાત રાજ્યમાં કપાસનું ઉત્પાદન ક્યાં થાય છે તો ગુજરાત રાજ્યમાં કયા જિલ્લામાં ઉત્પાદન થાય છે તો આપણે જોઈએ તો સાબરકાંઠા જિલ્લામાં અરવલ્લી વડોદરા અમદાવાદ સુરેન્દ્રનગર ત્યારબાદ ભરૂચ છે નર્મદા છે આ બધા જિલ્લામાં કપાસનું ઉત્પાદન થાય છે કપાસે એ ખરીફ પાક કહેવાય છે લોકો એને રોકડિયા પાકથી પણ ઓળખે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વનસ્પતિ દેસામાં કપાસ વિશે આપણે જે માહિતી શીખ્યા એ આપણે તમારે પાઠનું વાંચન કરવાનું છે હવે આપણે ફરીના પછીના વિડીયોમાં ફરી મળીશું આભાર